સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર ફરી વધી રહ્યો છે. દરરોજ વધતા જતા કોરોનાના કેસથી લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 30થી વધુ કોરોનાના એક્ટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લા સમાહર્તા આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર પણ એલર્ટ છે, ત્યારે સૌથી પહેલાં જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તેવા પ્રયાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જિલ્લાવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે ઘરની બહાર નીકળતા સમયે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે, જેથી કોરોના સંક્રમણને રોકવામાં સફળતા મળી શકે તેમ છે. કોવિડના કેસીસ આપણે જાણીએ છીએ એમ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં ઘણા ઓછા થયેલા હતા. ફરીથી પુનઃ સમગ્ર દેશમાં અને સમગ્ર દુનિયામાં કોવિડની એક નવી વેવ ઉપસ્થિત થઈ રહી છે, જેના કારણે કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ હાલે લગભગ 30 જેટલા એક્ટિવ કેસીસ છે. આપણે સૌએ જે પણ કોવિડના પ્રોટોકોલ છે એ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને સાથે સાથે હેન્ડવોશ વગેરે આપણે કરતા રહીએ. આપણા થકી અન્યને કોવિડ ન ફેલાય એ જવાબદારી પણ આપણી છે. જે પણ રસીકરણને પાત્રતા ધરાવતા લોકો છે એ ઝડપથી રસીકરણ માટે કોઈપણ જાતની ડર રાખ્યા વગર નિસંકોચપણે રસીકરણનો લાભ લે, અને સાથે સાથે જે પણ પ્રોટોકોલો છે એ પ્રોટોકોલ આપણે પાલન કરી આપણી જાતને, આપણા પરિવારને અને સમગ્ર સમાજને એના થકી સુરક્ષિત રાખીએ.